નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 4 વર્તનના જૈવિય આધારો, ભાગ 4. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર છે તે મોટું મગજ અને મસ્તિષ્ક અને મસ્તિષ્ક ખંડો વિશે છે અભ્યાસ કરવાનો છે. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું હતું તો ચેતાતંત્ર અને તેના ભાગો, એની અંદર આપણે કેન્દ્રીય ચેતાતંત્ર ની અંદર છે તેની અંદર મગજ, મગજની રચના, મગજ સ્કંદ અને નાનો મગજ, સીમાવર્તી તંત્ર, આટલા મુદ્દાઓની ચર્ચા છે, એમનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. તો આજે આપણે જોઈશું મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એટલે કે ભાઈ, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ છે કે ઉચ્ચ બોધાત્મક, કે જેની અંદર બોધાત્મક શક્તિની સૌથી વિશેષ પ્રકારે જરૂર પડે અને સાથે સાથે આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ છે એ મસ્તિષ્ક છાલ અને મોટું મગજ કરે છે. મસ્તિષ્ક છાલ વિના આયોજન, જટિલકારક હલનચલનો પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. એટલે કે ભાઈ, મસ્તિષ્ક છાલ વિના છે એ આયોજન, એટલે કે કોઈ આપણે પ્લાનિંગ ના બનાવી શકીએ. જટિલકારક હલનચલનો એટલે કે અમુક ક્રિયાઓ કરવાની અંદર કે અમુક કાર્યની અંદર શરીરનું જે હલનચલનો છે તે, તેમજ પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ છે એના વગર ક્યારેય શક્ય નથી. મોટું મગજ માનવ મગજના બે તૃતીયાંશ ભાગનું બનેલું છે. એટલે કે મોટું મગજ છે કે જે માનવીનું મગજ જે છે એના બે તૃતીયાંશ ભાગનું છે એ બનેલું છે. માત્ર 4 મિમીની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ બને છે. એટલે કે ફક્ત 4 મિમીની જાડાઈ ધરાવતી આખી મસ્તિષ્ક છાલ એટલે કે મગજની ઉપરની જે છાલ છે એ આખા મગજનું એક પ્રકારનું આવરણ એટલે કે એક પ્રકારનું પડ છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે. એટલે કે ભાઈ, મસ્તિષ્ક છાલની અંદર ચેતાકોષો આવેલા હોય, ચેતાકીય આખું માળખું હોય, તેમજ ચેતાક્ષો છે એના ઝુમખાઓનો સમાવેશ મસ્તિષ્ક છાલમાં થાય છે. તેને લીધે સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્યો, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે. એટલે કે તેના જ લીધે આપણે જોઈએ તો આપણે સુગ્રથન એટલે કે યોગ્ય પ્રકારનું વર્તન કરી શકીએ છીએ. કલ્પના એટલે કે જે વસ્તુ ખરેખર કેવી હોવી જોઈએ, કેવું પ્રકારના એવા વિચારો, નવા નવા વિચારો ઉત્પન્ન થાય. પ્રતીકો કે જે આપણે વિચારવાની અંદર મદદરૂપ બને છે. સાહચર્યો એટલે કે અમુક બાબતો સાથે અમુક બાબતોનું જોડાણ થઈને એની સાથે આપણે છે એ યાદ રાખવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ છે એના દ્વારા શક્ય બને છે. મોટા મગજના બે ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. એટલે કે મોટા મગજના બે ગોળાર્ધો છે એ જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓની અંદર છે એ ખાસ ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ બે ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે. એટલે કે સામાન્ય રીતે મગજના બંને ગોળાર્ધ, ડાબું અને જમણું, બંને એક સમાન છે, તેમ છતાં મગજનું ડાબું ગોળાર્ધ છે એ વધારે પ્રભાવશાળી હોય છે. જે શરીરના જમણા ભાગોના અવયવોનું નિયંત્રણ કરે છે, કે જે શરીરના જમણા ભાગોનું જે અવયવ છે, કે ભાઈ ડાબું ગોળાર્ધ શરીરના જે જમણા ભાગોના જે અવયવો છે એનું ખાસ નિયંત્રણ એ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે. આ ઉપરાંત પણ જોઈએ તો દરેક ગોળાર્ધ એટલે કે બે જે ગોળાર્ધ છે એના વિશિષ્ટ પ્રકારના અમુક કાર્ય પણ છે. દાખલા તરીકે જોઈએ તો ભાઈ, વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. એટલે કે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ થકી જ છે એ થતું હોય છે. આ બે ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમકા સાથે સંકળાયેલ છે. એટલે કે આ બે ગોળાર્ધો જે છે એ ચેતાક્ષોનું બનેલું જે મેદમય આવરણયુક્ત જે સફેદ ઝુમખું છે એની સાથે આ બંને ગોળાર્ધો છે એ જોડાયેલ સાથે સંકળાયેલ છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે. બરાબર, મસ્તિષ્ક છાલનો જે બહારનો ભાગ છે એ કેવા, તો કે ભાઈ ભૂખરા રંગનો હોય છે, કારણ કે તે કોષ શરીર અને લઘુતંતુઓનો બનેલો છે. કોષ શરીર અને લઘુતંતુનો બનેલો હોવાના કારણે એ ભૂખરા રંગનો એ ભાગ લાગે છે. અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. એટલે કે અસંખ્ય ગળીઓ ધરાવતી એટલે કે મસ્તિષ્ક છાલ ઉપર ઘણી બધી ગળીઓ છે,
બરાબર, જેને આપણે કડચલીઓ એવું પણ કહી શકીએ. તો એ હોય છે ને એ ખોપરીના આવરણની અંદર ખાસ સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્છાલ ગળીઓ વિનાની હોત તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત. એટલે કે જો મસ્તિષ્છાલ ગળીઓ વિનાની હોત તો એના કદ કરતાં એ મસ્તિષ્છાલ ખૂબ જ મોટી હોત. કારણ કે આપણે ગમે ત્યાં ઇન્ટરનેટ ઉપર પુસ્તકની અંદર કે ભાઈ મગજનો જે ફોટો જોતો હોય તો એની આપણે ગળીઓવાળો ફોટો જોવા મળે છે. તો એ ગળીઓવાળું શું છે? તો એ મસ્તિષ્ક છાલ છે, જે મસ્તિષ્ક છાલની અંદર જ આખું મગજનું આવરણ છે એ સુરક્ષિત રહેતું હોય છે. ને કે મગજ ફરતી આખી મસ્તિષ્ક છાલ છે એ વિસ્તરાયેલી હોય છે. હવેનો મુદ્દો છે તો મસ્તિષ્ક ખંડો. મસ્તિષ્ક ખંડો, ચેતા મનોવૈજ્ઞાનિકો મસ્તિષ્ક છાલને સારી રીતે સમજવા માટે મસ્તિષ્ક છાલના ભાગો પાડી મગજના ગોળાર્ધોને દર્શાવે છે. એટલે કે ભાઈ ચેતા મનોવૈજ્ઞાનિક જે ન્યુરોસાયકોલોજીસ્ટ જે છે એ મસ્તિષ્ક છાલને વધુમાં વધુ સારી રીતે સમજવા માટે મસ્તિષ્ક છાલના ખાસ ભાગો પાડે છે અને એ મગજના ગોળાર્ધોને છે એ દર્શાવે છે. કયું કાર્ય કરવા માટે કયો ગોળાર્ધ જવાબદાર છે એની પણ એ છે એ સમજૂતી આપતા હોય છે. મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ હોય છે જેને મધ્યસ્થ ખાંચ કે રોનાલ્ડોની ખાંચના નામે ઓળખાય છે. એટલે કે મસ્તિષ્ક છાલના મધ્યના ભાગમાં બરાબર વચ્ચેના ભાગની અંદર એક ખાંચ હોય છે જેને રોનાલ્ડોની ખાંચના નામે છે. મધ્યસ્થ ખાંચ પણ કહેવાય અને રોનાલ્ડોની ખાંચ છે એ પણ કહેવાય. નીચેના ભાગમાં આવેલી ખાંચ સિલ્વિયર્સની ખાંચ તરીકે ઓળખાય છે. એટલે કે ઉપરના ભાગમાં મધ્ય ભાગમાં આવેલી ખાંચ છે રોનાલ્ડોની કે મધ્યસ્થ ખાંચ કહેવાય અને નીચેના ભાગમાં આવેલી જે ખાંચ છે એને સિલ્વિયર્સની ખાંચ છે એ તરીકે ઓળખાય છે. આ ખાંચ વડે મસ્તિષ્ક ચાર ભાગમાં વહેંચાય છે. એટલે કે આ ખાંચ વડે મસ્તિષ્ક છે એ ચાર ભાગમાં વહેંચાય છે. આ ભાગોને મગજના ચાર ખંડો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે ભાગો જે છે ચાર ભાગમાં વહેંચાય છે અને ચાર મગજના ખંડો તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેય ખંડોની રચના અને કાર્યમાં વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે આ ચારેય ખંડો અને એની રચના છે એ કંઈક એકબીજાથી અલગ પડે છે, કંઈક એની અંદર વિવિધતા છે એટલે કે વૈવિધ્ય છે એની અંદર જોવા મળે છે. આ ચાર ખંડોને અગ્રખંડ કે લલાટખંડ, અગ્રખંડને લલાટખંડ પણ કહેવાય એટલે પહેલો ભાગ છે, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચારેય ખંડો છે. આ ચારેય ખંડોના કાર્યો નીચે દર્શાવેલ છે. હવે આ ચારેય ખંડો છે એના કાર્યની ચર્ચા છે એ આપણે કરીએ. તો પહેલું છે અગ્ર એટલે કે ભાઈ લલાટ ખંડ, જેને અંગ્રેજીની અંદર ફ્રન્ટલ લોબ કહેવાય. મગજમાં સૌથી આગળ આવેલા લલાટખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે. એટલે કે મગજના સૌથી આગળ આવેલા જે ભાગ છે જેને આપણે લલાટ આપણું કપાળ કહીએ એ બાજુ આવેલો જે ભાગ છે એને લલાટખંડ છે એ ખાસ કારક નિયંત્રણો એટલે કે આપણા શરીરનું જે હલનચલન કાર્ય કરવાની અંદર જે હલનચલનો થતું હોય મૂવમેન્ટ થતું હોય તે અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે છે એ અગ્રખંડ જોડાયેલો છે. આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આ ખંડ ખાસ વિચારણાની અંદર, આયોજન એટલે કે પ્લાનિંગ તેમજ કોઈ પણ પ્રકારનો આપણે નિર્ણય લેવો હોય તો નિર્ણય પ્રક્રિયા જેવી જે ચેતન કે જે જીવન પ્રક્રિયાઓ છે એની સાથે સંબંધ ધરાવે છે. આ ખંડોને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થઈ શકે છે. એટલે કે આકસ્મિક રીતે અકસ્માતની અંદર જો વ્યક્તિના લલાટખંડ કે અગ્રખંડની અંદર અસર પહોંચી હોય, એને કંઈ નુકસાન થયું હોય કે કંઈ ઈજા પહોંચી હોય તો વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ પર એની વિનાશક અસર છે એ થઈ શકતી હોય છે. ત્યારબાદ છે મધ્યખંડ, જેને પ્રેન્ટલ લોબ છે એવું કહેવાય. મધ્યખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલ છે. સામાન્ય રીતે એનું જેમ નામ છે મધ્યખંડ એટલે કે બરાબર વચ્ચેના ભાગમાં આવેલું છે એટલે એને મધ્યખંડ કહેવામાં આવે છે. તે મગજમાં આવતા સાંવેદનિક સંદેશોનું નિયંત્રણ કરે છે. તો મધ્યખંડ શું કરે છે કે મગજ તરફ આવતા જે સાંવેદનિક સંદેશાઓ છે એના પર કંટ્રોલ રાખે છે, એનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલ કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયવિક હલનચલનોનું નિયંત્રણ કરે છે. એટલે કે તેમાં આવેલ ખાસ કારક અને પૂર્વકારક, બરાબર કારક એટલે કે કઈ પ્રકારનું કાર્ય કઈ પ્રકારનું શરીરનું હલનચલન કરવાનું છે એટલે પૂર્વકારક કે ભાઈ હજી શરીરે કોઈ નિર્ણય નથી લીધો એ પહેલાં વિચારણા કરે
તેવા ક્ષેત્રોનું સ્નાયવિક હલનચલનું નિયંત્રણ છે એ મધ્યખંડ કરે છે. ત્યારબાદ છે પશ્વખંડ, ઓક્સિપિટલ લોબ. પશ્વખંડ માથાના પાછળના ભાગમાં આવેલ છે. પશ્વખંડ છે જે આપણા માથાના પાછળના ભાગમાં આવેલ છે, જે દૃષ્ટિના કેન્દ્રોનું નિયંત્રણ કરે છે. એટલે કે ખાસ દૃષ્ટિના કેન્દ્રનું સંવેદનનું નિયંત્રણ છે એ પશ્વખંડમાં થતું હોય છે, કે જ્યાં દૃષ્ટિ સંવેદન ક્ષેત્ર છે એ આવેલું હોય છે. તેનો સીધો સંબંધ નેત્રપટ સાથે છે. એટલે કે પશ્વખંડનો સીધો સંબંધ છે ખાસ નેત્રપટ સાથે જોડાયેલો છે, ને એના કારણે દ્રષ્ટિ સંવેદન ક્ષેત્ર પશ્વખંડની સાથે સંકળાયેલું હોય છે, ને એના કારણે દ્રષ્ટિ સંવેદન ક્ષેત્ર છે એ પશ્વખંડની અંદર કાર્યરત હોય છે. ત્યારબાદ છે નિમ્નખંડ, કે ટેમ્પરલ લોબ. નિમ્નખંડ મગજના બંને ગોળાર્ધોની નીચેના ભાગમાં હોય છે. એટલે કે નિમ્નખંડ બંને ગોળાર્ધોની બરાબર એક્ઝેક્ટ નીચેના ભાગમાં છે એ હોય છે, જેમાં વાણી અને શ્રવણ કેન્દ્રો આવેલા છે, કે જેની અંદર વાણી અને શ્રવણ કેન્દ્રો છે એ નિમ્નખંડની અંદર આવેલા છે. એટલે કે ટૂંકમાં વાણી અને શ્રવણ, કે જે આપણે સાંભળીએ છીએ ને બોલીએ છીએ, એના કેન્દ્રો છે એ નિમ્નખંડની અંદર આવેલા છે. અહીં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાઓનું નિયંત્રણ થાય છે. એટલે કે અહીંયા વાણી તેમજ શ્રવણ પ્રતિક્રિયાઓનું નિયંત્રણ છે એ ખાસ નિમ્નખંડમાં થાય છે. આમ છતાં એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ એક ખંડ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. આમ આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ એક ખંડ છે એ કોઈ પણ એક બાબતમાં પોતે સ્વતંત્ર રીતે કોઈ ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. એટલે કે ટૂંકમાં માનવી જે કંઈ પણ પ્રકારનું વર્તન કરે છે એની અંદર અલગ અલગ ખંડો છે પોતાની રીતે ભાગ ભજવતા હોય છે. કોઈ વર્તન થવા પાછળ ક્યારેય એક ખંડ ક્યારેય જવાબદાર હશે નહીં. દાખલા તરીકે આપણે જોઈએ કે જ્યારે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ એટલે કે ભાઈ શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. જો અહીંયા દરેક ખંડ કઈ રીતે ભાગ ભજવે છે એનું ખૂબ સરસ ઉદાહરણ તરીકે આપણે અહીંયા સમજૂતી આપી છે કે જ્યારે તમે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ એટલે કે શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. બરાબર, શ્રવણ કેન્દ્ર એ ક્યાં આવ્યું છે? તો ભાઈ નિમ્નખંડમાં આવેલું છે. તો આપણે નિમ્નખંડ થકી આપણે એ ઘંટડી સાંભળીએ છીએ. ટેલિફોનના સાધનને તમે તમારા પશ્વખંડ એટલે કે ટેલિફોનના સાધનને તમે તમારા પશ્વખંડ કે જ્યાં દ્રષ્ટિ સંવેદન ક્ષેત્ર આવેલું છે એટલે કે દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા જુઓ છો. બરાબર, હવે આપણે જોઈ જ ન શકતા હોય કે ભાઈ ક્યાં ટેલિફોન પીડ્યો છે તો આપણે એની સુધી પહોંચી શકશું નહીં, પણ આપણે આપણી દ્રષ્ટિ થકી આપણે જોઈશું કે ટેલિફોન કઈ બાજુ છે. ટેલિફોનના રિસીવરને તમે મધ્યખંડ, બરાબર, ટેલિફોનના રિસીવરને આપણે ઉપાડીને એની સાથે વાત કરીએ રિસીવર પર, તો એ પાછું કેવું વર્તન થયું? તો કારક, તો એ મધ્યખંડની અંદર કારક કેન્દ્ર આવ્યું છે તો ત્યાં પાછું મધ્યખંડ કાર્ય કરશે. દ્વારા ઉપાડો છો અને સામેની વ્યક્તિ સાથેની વાતચીતની પ્રક્રિયાનું સંકલન તમારા લલટખંડમાં ઉદ્ભવે છે. એટલે કે સામાન્ય વ્યક્તિ સાથે કઈ પ્રકારની વાતચીત કરવી છે, બરાબર, તો એ તમારા લલાટખંડમાં ઉદ્ભવે છે. કે ભાઈ લલાટખંડની અંદર વ્યક્તિ છે એ વિચારણા આયોજન, ભાઈ સામેની વ્યક્તિ શું બોલી રહી છે એનો કઈ રીતનો જવાબ આપવાનો છે, દરેક પ્રકારની પ્રક્રિયાનું સંકલન ક્યાં થશે? લલાટખંડમાં. આમ જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો સંકળાયેલ હોય છે. જો અહીંયા ફક્ત ને ફક્ત ટેલિફોનની અંદર ઘંટડી વાગે છે ને વ્યક્તિએ ટેલિફોનમાં વાત કરવાની છે, તો અહીંયા વાત કરવા સુધીનું સંપૂર્ણ જે માનવીનું વર્તન છે એની અંદર જુઓ તો તમે દરેકે દરેક ખંડ અહીંયા આવી ગયો. નિમ્નખંડની પણ વાત થઈ ગઈ છે, પશ્વખંડ પણ આવી ગયો, મધ્યખંડ પણ આવી ગયો અને લલાટ કે અગ્રખંડ છે એ આવી ગયું. કે આટલું કાર્ય આટલું વર્તન થવા પાછળ માનવીના દરેકે દરેક જે ચાર ખંડો છે એ પોતાની રીતે ભાગ ભજવતા હોય છે ને એ રીતે માનવી પોતાનું વર્તન કરતો હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારનું વર્તન થવા પાછળ ક્યારેય કોઈ એક ખંડ જવાબદાર હશે નહીં, પણ એની પાછળ દરેકે દરેક ખંડ એકબીજા સાથે સંકળાયેલી માનવીનું કંઈ ને કંઈ પ્રકારનું વર્તન છે એ ઉદ્ભવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલા સુધી અભ્યાસ કરીએ છીએ ને આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે કરોડરજ્જુ સ્પાઈડર્સ બોલ છે ત્યાંથી આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ.